હેલો ફ્રેન્ડ્સ હવાર યુ આપણે છેલ્લા લેક્ચરમાં ઉદ્દીપનના પ્રકાર એમાં ખાસ કરીને સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન વિશે આપણે અભ્યાસ કર્યો હવે આપણે ઉદ્દીપનમાં ઉદ્દીપક પર અમુક પદાર્થોની અસર કરે છે તો એના વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં પ્રેરક કરતા પ્રેરક કરતા જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ પ્રવર્ધક કહીએ છીએ પ્રવર્ધકનું બીજું નામ શું છે પ્રેરક કરતા પણ છે પ્રવર્ધક કામ શું કરે હવે આપને પ્રશ્ન થતો હોય પ્રવર્ધક કામ શું કરે ભાઈ પ્રવર્ધક અને પ્રવર્ધકો અને ઉદ્દીપક કઈ રીતે અલગ પડે છે તો એક વસ્તુ સમજી લ્યો કે ભાઈ ઉદ્દીપક છે ને ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે સક્રિયકરણ ઉર્જા ઘટાડે જ્યારે પ્રવર્ધકનું કામ શું છે તો પ્રવર્ધક છે પ્રવર્ધક છે એ ઉદ્દીપકની ઉદ્દીપકની ક્રિયાશીલતામાં વધારો કરે છે પ્રવર્તક શું કરે છે ઉદ્દીપકની ક્રિયાશીલતામાં વધારો કરે શું કરે છે ઉદ્દીપકની ક્રિયાશીલતામાં વધારો કરે ખાસ સમજજો ભાઈ પેલા તમે ઉદ્દીપક નાખો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધ્યો હવે તમે કઈ વધુ જથ્થામાં ઉદ્દીપક નાખો તો અમુક જથ્થાના ઉદ્દીપક પછી પછી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી ન શકો નોર્મલી એવું જોવા મળે કે ભાઈ ઉદ્દીપક તમે વધારે થોડોક નાખો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ થોડોક વધે પણ અમુક લેવલ પછી ઉદ્દીપકનું વધુ પ્રમાણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકતું નથી તો હજી મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવે વધારવો છે તો તો શું નાખવાનું તો શું નાખવાનું પ્રવર્ધકો જે પ્રવર્ધકોની સીધી ઇફેક્ટ કેના ઉપર થશે સીધી ઇફેક્ટ કેના ઉપર થશે ઉદ્દીપક ઉપર એ ઉદ્દીપકની ક્રિયાશીલતામાં શું કરશે વધારો કરશે ઉદ્દીપક જે મધ્યવર્તી નીપજ બનાવતો હોય ને પછી નીપજ બનાવતો હોય તો પ્રવર્ધકની હાજરીમાં એની સ્પીડ શું થશે વધી જશે ઉદ્દીપકની સ્પીડ વધી જશે એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ શું થશે વધશે બરોબર છે પછી એક્ઝેટ પાછું આનું એક્ઝામ્પલ લેવું હોય તો કે ભાઈ તમે અહીંયા ઉદ્દીપક તરીકે કોણ રાખ્યું હતું એફી રાખેલું હતું જ્યારે તમે ઉદ્દીપક તરીકે અહીંયા એફી રાખો છો લોખંડ રાખો છો તો આ લોખંડ શું કામ કરે છે લોખંડનો ભૂકો શું કામ કરે છે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ લોખંડનો ભૂકો અમુક લેવલ સુધી જ વધારી શકે જો મારે હજી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવો છે તો તો અહીંયા કોની હાજરી આપવાની એમ ઓ એમો એટલે શું થાય મોલીબ્લેડમ કોની હાજરી આપવાની મોલીબ્લેડમની અને અહીંયા મોલિબ્લેડમ ઈ સેના તરીકે વર્ક કરે છે તો મોલીબ્લેડમ અહીંયા વર્ક કરે છે પ્રવર્ધક તરીકે જે કોની ક્રિયાશીલતા વધારશે એ ફીની એફી એટલે કોની તો ઉદ્દીપકની ક્રિયાશીલતા વધારશે બરોબર તો જે પદાર્થ પોતે ઉદ્દીપક તરીકે વર્તા નથી ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ નોટ કરજો પોતે ઉદ્દીપક તરીકે વર્તા નથી ખાલી શું કરે છે તો ઉદ્દીપકની ક્રિયાશીલતામાં જ વધારો કરે છે તો એને શું કહેવાય પ્રવર્ધકો કહે છે હેબર વિધિમાં એમોનિયા સંશ્લેષણ દરમિયાન લોલીબ્લેડમ કરતા છે ઉદ્દીપકીય ઉદ્દીપકીય ઝેર એટલે શું તો ભાઈ અમુક રાસાયણિક પ્રક્રિયા અમુક રાસાયણિક પ્રક્રિયામાં શું થાય તો ભાઈ એવા પદાર્થોની હાજરી આપો કે જેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે જેથી રાસાયણિક પ્રક્રિયાનો શું થાય વેગ ઘટે તો દાખલા તરીકે જે પદાર્થની હાજરીને કારણે ઉદ્દીપકની ક્રિયાશીલતા ઘટે શું ઘટે ઉદ્દીપકની ક્રિયાશીલતા ઘટે વસ્તુ વસ્તુ યાદ રાખજો શું કહેવા છે આ ઋણ વાત નથી કરતું આ ઋણ સેની વાત છે કેના ઉપર ઇફેક્ટ કરવાની વાત છે ઉદ્દીપક ઉપર જો ઉદ્દીપક ઉપર એની ક્રિયાશીલતા વધારે તો પ્રવર્તક જો ઉદ્દીપકની ક્રિયાશીલતા વધારે તો પ્રવર્તક અને જો ઉદ્દીપકની ક્રિયાશીલતા ઘટાડે તો વીસ ક્રિયાશીલતા વધારે કોની ક્રિયાશીલતા એ સીધું રાસાયણિક પ્રક્રિયા ઉપર એ સીધું કઈ અસર જ નહીં કરે હરકો આમ જો ઋણ ઉદ્દીપન અને ઝેર વીસ અલગ વસ્તુ છે ઓલું સીધે સીધું રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરે ઋણ ઉદ્દીપનમાં આમાં રાસાયણિક પ્રક્રિયા ઉપર સીધી અસર ન થતી એની અસર કોના ઉપર થાય છે ઉદ્દીપક ઉપર એની અસર કોના ઉપર થાય છે ઉદ્દીપક ઉપર એ ઉદ્દીપક ઉપર શું અસર કરે છે તો ઉદ્દીપકની ક્રિયાશીલતા જો વધારનારો પદાર્થ હોય તો એ પદાર્થને આપણે શું કહીશું પ્રવર્ધક અને જો ઘટાડનારો પદાર્થ હોય તો એને શું કહીશું વિષ આ પ્રક્રિયામાં જો હું કયા બે વાયુની હાજરી રાખું કાર્બન મોનોક્સાઇડ અથવા તો એચ એસ આ બે વાયુની હાજરી રાખવું તો એ શું કરશે તો એફીની ક્રિયાશીલતામાં વધારો કરશે તો આને પ્રવર્ધકો અથવા તો શું કહેવાશે વીસ કહેવાશે બરોબર આ ખાસ યાદ રાખો પછી એટ ટુ સંપર્ક વિધિમાં આર્સેનિક ઓક્સાઇડ એ પીટી માટે શું તરે છે લેડ માટે શેના તરીકે વર્તે છે પ્રવર્ધક તરીકે વર્તે છે સેકન્ડ એક્ઝામ્પલ છે હવે આપણે આગળ વધી છીએ અવાહકો એવા પદાર્થો કે રાસાયણિક પ્રક્રિયાનો દર ઘટાડે તેમને અવાહક કહેવાય છે H3PO4 થ્રી પીઓ ફોર એ હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનનો વેગ ગ્રીસરોલ અથવા એસેટેમાઇડને કારણે ઘટે છે આ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી આ તમારે આગળ આવી જ ગયું જો ઉદ્દીપકમાં આ આ કોને સ્વીચવું થયું તો આ એન્યશે હતું આ કોને સૂચવું થયું આ ભાઈ જો ઉદ્દીપકમાં કોની હાજરી હોય એસિડ અથવા બેઇઝની હાજરી હોય આમાં ખાસ કરીને કોની આવશે H+ પ્લસની જ આવશે જો ઉદ્દીપકમાં એસિડની હાજરી અથવા તો બેઇઝની હાજરી સેના તરીકે વર્તી હોય એસિડ અથવા તરીકે વર્તી હોય ઉદ્દીપક તરીકે હાજરી સેના તરીકે એના એસિડ અને બેઝની હાજરીના જે આયનો છે એચ પ્લસ અને ઓએચ આયન એ સેના તરીકે વર્તે ઉદ્દીપક તરીકે વર્તે તો એવા ઉદ્દીપકને શું કહેવાય એસિડ બેઝ ઉદ્દીપન કહેવાય બીજું કઈ નથી આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ખાલી આ તો મગજમાં યાદ રાખવા માટે ક્યાંક એમસીક્યુમાં આવે છે તો આ કેવું ઉદ્દીપન છે તો આ બે નહીં ઉદ્દીપકની લાક્ષણિકતાઓ આ લાક્ષણિકતાઓ ખાસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો પહેલી લાક્ષણિકતા ઉદ્દીપકના વજનમાં અને બંધારણમાં મેં તમને પહેલી જ વાત અહીંથી જ કહી કે ભાઈ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એનું વજન કે એનું બંધારણ કાંઈ ચેન્જ થતું નથી આપણે સલ્ફર ડ્રાયોક્સાઈડ બનાવતા હતા નાખ્યું અને છેલ્લે પ્રક્રિયા પૂરી થઈ જાય મળે વી ટુ ઓ ફાઈવ જ મળે છે મેનેડિયમ પેન્ટોક્સાઇડ જ મળે છે કોઈ પણ પ્રકારનો કાંઈ ચેન્જ આવતો નથી એના બંધારણમાં બરોબર અલ્પ પ્રમાણમાં જ ઉદ્દીપક કેવો નાખવો પડે અલ્પ પ્રમાણમાં સૂકા મલ પ્રમાણમાં નાખવો પડે તો આપણે વાત જ કરી લીધી સૂકા મલ પ્રમાણમાં નાખવો પડે છે કારણ કે ઉદ્દીપક કેવો છે ફરીથી પ્રાપ્ય છે રાસાયણિક પ્રક્રિયામાં ફરી ફરીથી પ્રાપ્ય થશે એટલે એનું વધારે પ્રમાણની કાંઈ જરૂરત જ નથી ઉદાહરણ છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું જો તમે વિઘટન કરાવતા હોય તો એ વિઘટનમાં ઓનલી ખાલી કેટલો પ્લેટિનિયમ જોઈએ એક મોલ જ જોઈએ સોરી એક ગ્રામ જ જોઈએ તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો ઘટા વધારી દઈએ દસની આઠ ઘાત તમે વિચાર તો કરો એક કરોડ કરતાંય ઊંચો થયો એટલો ઊંચો વેગ વધારી દે એટલી સ્પીડ વધારે ખાલી કેટલા ગ્રામ ઉદ્દીપકથી એક જ ગ્રામ ઉદ્દીપકથી

અધિશોષણ ક્ષમતામાં વધારો થાય સપાટીનું ક્ષેત્રફળ વધે ક્રિયાશીલતા વધે તો ઉદ્દીપક સારી રીતે શું કરી શકે કામ કરી શકે ઉદ્દીપક નિપજના સ્વભાવમાં ફેરફાર નથી કરતો ઉદ્દીપક નિપજ કેવી મળશે એના ઉપર કાંઈ અસર કરતો નથી નિપજ ઉદ્દીપક જે મળવાની હોય એ જ મળે ઉદ્દીપક એમાં કાંઈ ચેન્જ નથી કરતો બરાબર કોઈ એક ઉદ્દીપક છે તો એમાં ઉદ્દીપકને કારણે નિપજ નથી મળી એ પ્રક્રિયા કોને કારણે નિપજ મળી છે પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક સંતુલન અચળાંકે બદલતો નથી આ ખાસ યાદ રાખવાનું ખાસ ઉદ્દીપક સંતુલન અચળાંકને બદલતો નથી સંતુલ સંતુલન અચળાંક શેના વડે દર્શાવાય છે કે વડે દર્શાવાય છે સંતુલન અચળાંક ઉપર કોઈ પણ પ્રકારનું અસર કરતો નથી સંતુલન અચળાંક ઉપર અસર કરતો નથી એટલે શું પ્રક્રિયકની સંતુલને શું હોય તો અમુક પ્રક્રિયકની સાંદ્રતા હોય ને અમુક નિપજની સાંદ્રતાએ સંતુલન આવતું હોય દાખલા તરીકે જો તમને સમજાવું દાખલા તરીકે એ બી માંથી એ અને બી બનતું હોય આની સાંદ્રતા શરૂઆતમાં કેટલી હોય તાની આની દસ હતી આની ઝીરો હતી હવે દાખલા કે સંતુલન આવી ગયું ટી બરાબર ટી એ સંતુલન આવ્યું રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ સંતુલન આવી ગયું સંતુલન કેટલા આવ્યું પાંચ પાંચે આવ્યું હાલો એવું માની લો પાંચ પાંચે સંતુલન આવ્યું છે બરાબર તો આમાં ઉદ્દીપક નાખો ને તો ઉદ્દીપક ઉદ્દીપક શું કરે ખાલી આની સ્પીડ વધારે જેથી ઝડપથી બે સાઈડ શું થઈ જાય પાંચ પાંચ થઈ જાય ઝડપથી સંતુલને આવી જાય સંતુલન પરિસ્થિતિ એટલે કે સંતુલન અચાણાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી સંતુલન જ્યારે જી સાંદ્રતાએ સંતુલન આવે એ જ સાંદ્રતાએ સંતુલન આવે છે પણ ખાલી ઉદ્દીપક કામ શું કરે તે વેગ વધારે સ્પીડ વધારે જેથી ઝડપથી સંતુલન આવે ઝડપથી સંતુલન આવવા માટે વેગ શું થાય વધે રાસાયણિક પ્રક્રિયાનો ઉદ્દીપક સામાન્ય રીતે વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે વિશિષ્ટ સ્વભાવ એટલે શું ભાઈ ચોક્કસ ઉદ્દીપક ચોક્કસ નિપજો આપે અને એનો વર્ણાત્મક સ્વભાવ પણ કહેવાય દાખલા તરીકે સી ટુ એચ ફાઈવ ઓ એચમાં જ્યારે એનું વિઘટન કરવા માટે ઓક્સિડેશન કરવા માટે એલ સોરી એલ ટુ ઓ થ્રી વાપર્યું ત્યારે શું થયું તો ત્યારે શું થયું છે સી ટુ ઓચ એચ સી ટુ એચ ફોર અને શું મળ્યું એચ ટુ ઓ સી ટુ એચ ફોર એટલે શું થાય ઇથિન બરાબર સી ટુ એચ ફોર એટલે શું થાય ઇથિન મળ્યું પણ જ્યારે આ જ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે કોણ વાપર્યું સીયુ વાપર્યું કોપર વાપર્યું ત્યારે શું મળે છે સી થ્રી સી એચ ઓ અને કયો વાયુ છૂટો પડે છે એચ ટુ એનો મતલબ શું થયો કે પ્રક્રિયક એક જ છે પણ જો તમે ઉદ્દીપક બદલાવશો તો એ નીપજ શું કરશે બદલાવશે તો એનો મતલબ શું થાય કે આ પ્રક્રિયક આ ઉદ્દીપક ની હાજરીમાં આ જ નીપજ આપે બીજી એ કંઈ નીપજ ન આપે આ વિશિષ્ટ સ્વભાવ થયો કોઈ દી એવું નહીં બને કે ભાઈ એલ ટુ થ્રી તમે વાપરો ને હું બની ગયું આ બની ગયું એવું કોઈ દી નહીં બને એલ ટુ થ્રી વાપરો ઉદ્દીપક તરીકે ત્યારે આમાંથી આ જ બને સીયુ વાપરો તો આમાંથી આ જ બને આ બીજું ઉદાહરણ પાછું એચ સી ડબ્લુ એચ એચ સી ડબલ એચ મિથેનો એસિડ આ મિથોનિક એસિડ જ્યારે એમાં સીયુની હાજરી હોય અને એલ ટુ ઓ થ્રીની હાજરી હોય જો સીયુની હાજરી હોય તો શું બને CO2 ટુ અને H2 અને એલ ટુ ઓ થ્રીની હાજરી હોય તો શું બને CO અને H2O છૂટું પડે છે આમાં એ જ વસ્તુ લાગુ પડે કે ભાઈ જો મેં આ ઉદ્દીપક વાપરો તો આ બનાવશે આ ઉદ્દીપક વાપરો તો આ બનાવશે આને છે એનો કયો ગુણધર્મ કહેવાય છે વર્ણાત્મક ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે શું તો પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નિપજ મળે અને દરેક ઉદ્દીપક પ્રક્રિયાને કોઈ ચોક્કસ દિશામાં જ ધકેલતો હોય એટલે જ્યારે કોઈ પણ બે પ્રક્રિયાકારે એ ઈ ઉદ્દીપક વાપરો ત્યારે એ ઉદ્દીપકને કારણે જે નીપજ તરફ ઉદ્દીપક ધકેલતો હોય છે એ જ નિપજ મળશે દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુની તમે પ્રક્રિયા કરાવો અને જો ઉદ્દીપક તરીકે કોને ઉદ્દીપક તરીકે તમે કોને વાપરો નિકલ ઉદ્દીપક તરીકે તમે કોણ વાપરો નિકલ ઉદ્દીપક તરીકે નિકલ વાપરો તો શું મળે તો મિથેન અને શું મળે છે એચ ટુ મળે છે જો ઉદ્દીપક તરીકે કોપર જેડેનો અને સીઆર ટુ ઓ થ્રી વાપરું તો શું મળે છે સીએ થ્રી ઓ એચ મિથેનોલ મળે છે અને ઉદ્દીપક તરીકે સીઓ વાપરું તો શું મળે છે એચ સી એચઓ તો આને જ એનો વર્ણાત્મકતા ગુણધર્મ કહેવાય કે સમાન પ્રક્રિયક છે સમાન પ્રક્રિયક છે પણ જો ઉદ્દીપક બદલાવું છું તો નિપજો જુદી જુદી મળે છે એનો મતલબ શું કે આ નિપજ ચાલો સોરી આ પ્રક્રિયા આ ઉદ્દીપક કોપર આ કોપર ઉદ્દીપક આ પ્રક્રિયાને કઈ દિશામાં ધકેલે આ દિશામાં આ ઉદ્દીપક આ પ્રક્રિયાને કઈ દિશામાં ધકેલે આ દિશામાં નિકલ ઉદ્દીપક આ પ્રક્રિયાને કઈ દિશામાં ધકેલે આ દિશામાં સી એચ ફોર અને એચ ટુ બને એની તરફ જ એને પ્રેરસે એની જગ્યાએ કોપર વાપરો એમાંથી શું બનવા માટે પ્રેરે તો એચ સી એચ ઓ બને એના તરફ પ્રેરે મિથેનાલ બને એના તરફ પ્રેરે તો કોઈ પણ તો વર્ણકના ગુણધર્મો એ જ કે પ્રક્રિયકમાં જુદા જુદા ઉદ્દીપક ની હાજરી જુદી જુદી શું આપે નિપજ આવે એક જ પ્રક્રિયક હોય એટલે હું પ્રક્રિયા સમજી લેજો પણ જો નિપજ બદલાવો સોરી જો ઉદ્દીપક બદલાવો તો જુદી જુદી નિપજ મળે છે ઉદ્દીપક બદલાવતા નિપજો બદલાય છે એક જ પ્રક્રિયક માટે એને જ એનો શું કહેવાય વર્ણાત્મકતા ગુણધર્મ કહેવાય હવે ઉદ્દીપકની અસર વિશિષ્ટ અથવા વર્ણાત્મક હોય છે આથી કોઈ પણ ઉદ્દીપક કોઈ પ્રક્રિયા માટે ઉપયોગી હોય તો બીજી પ્રક્રિયા માટે ન હોય એના દ્વારા શું કહેવા માંગે છે કે જો મારે શું મેળવવું હોય જો મારે શું મેળવવું હોય મિથેનાલ મેળવવો હોય તો મારે ફરજિયાત કયો ઉદ્દીપક વાપરવો પડે સીયુ જ વાપરવો પડે હું એમાં નિકલ વાપરું તો કાંઈ મને મિથેનાલ ન મળે પછી પ્રક્રિયાનો વેગ અચળાંક બદલાય છે પ્રક્રિયાનો અચળાંક નહીં શેની વાત છે વેગ અચણાંકની વાત છે પ્રક્રિયાનો શું બદલાય છે વેગ અચણાંક બદલાય છે વેગ અચાંક બદલાય એટલે શું શું કામ બદલાય છે કારણ કે પ્રક્રિયાનો વેગ વધે છે વેગ વધે તો વેગ અચણાંક બદલાય અચણાંક નથી બદલાતો વેગ અચાણાંક બદલાય છે સંતુલન અચણાંક બદલાતો નથી બીજું શું નથી બદલાતું ખાસ ઇમ્પોર્ટન્ટ પાછું એમસીક્યુ માટે પાછું ઇમ્પોર્ટન્ટ બીજું શું નથી બદલાતું ડેલ્ટા જી પ્રક્રિયાની મુક્ત ઉર્જા ડેલ્ટા જી ડેલ્ટા જી પણ બદલાતું નથી તો બે વસ્તુ નથી બદલાતી ડેલ્ટા જી અને સંતુલન અચળાંક ઘન ઉદ્દીપકો ધાતુ ઉદ્દીપક તરીકે મોસ્ટલી કોણ હોય ઘન ઉદ્દીપક તરીકે તો ધાતુ હોય અને કાં તો શું હોય ધાતુના ઓક્સાઇડ હોય અને અથવા શું હોય ધાતુના સલ્ફાઈડ મોસ્ટલી તમે ઉદ્દીપક પ્રક્રિયામાં જુઓ તો તમને ધાતુ ધાતુના ઓક્સાઇડ ધાતુના સલ્ફાઈડ આ જ દેખાય સક્રિયતા ઉદ્દીપકની સક્રિયતાના આધાર શેના ઉપર રહીએ તો આપણે ઘન ઉપર જ્યારે વાયુનું અધિશોષણ થતું હોય ત્યારે જોયું ભાઈ કોઈ ઘનું દીપક હતો એના ઉપર જ્યારે અધિશોષણ થતું હતું કોનું પ્રક્રિયકનું વી ટુ ઓફાઈ વાળું આગળ એક્ઝામ્પલ લઈને આપણે આ વસ્તુ ભણ્યા હતા ત્યારે અધિશોષણ થતું હતું ત્યારે શું થતું હતું તો પાછું જે એસો થ્રી તરીકે નિપજ હતી નિપજનું અહીંયા એટલું પ્રબળતાથી અધિશોષણ ન થવું જોઈએ કે જેથી આ એસો થ્રીની નિપજ અહીંથી છૂટી ન પડે તો હંમેશા અધિશોષણની માત્રાએ અમુક લિમિટમાં હોવી જોઈએ જો અધિશોષણ પ્રબળતાથી થશે તો એસો અહીંથી જે બનતું હતું એ છૂટું નહીં પડે આ એસો છૂટું નહીં પડે તો શું થાય તો શું થાય તો આગળ પ્રક્રિયા ન થાય કારણ કે બીજાણુઓને એ સપાટી ઉપર આવવા માટે સ્થાન મળે જ નહીં સક્રિય સ્થાન બધાય શું થઈ ગયા છે પેક થઈ ગયા છે સક્રિય સ્થાન એટલે શું જે સ્થાન ઉપર અધિશોષણ થઈ શકે હવે અપશોષણ થયું જ નથી અવશોષણ સોરી અપશોષણ થયું જ નથી અપશોષણ નથી થયું તો બીજા પ્રક્રિયક આવીને ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ કેમ પામી શકે એટલે એ જ કહેવા માંગે છે કે ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય ઉપર છે ભાઈ જેટલું રાસાયણિક અધિશોષણ હોવું જોઈએ પ્રબળ જ હોવું જોઈએ પણ એટલું બધું પ્રબળ ન હોવું જોઈએ કે જેથી અપશોષણ થાય જ નહીં પરંતુ ખૂબ પ્રબળતાથી નહીં જો પ્રબળતાથી થાય તો પ્રક્રિયકના બીજા અણુઓને સપાટી ઉપર સ્થાન ન મળે સમૂહ પાંચથી ધાતુઓની સમૂહ અગિયારની ધાતુઓ તરફ જઈએ તો ઉદ્દીપકીય સક્રિયતા હું થતી જાય વધતી જાય ખાસ યાદ રાખું ઉદ્દીપકની સક્રિયતા કઈથી કઈ તરફ વધ જતાં વધે પાંચથી અગિયાર તરફ જતાં ઉદ્દીપકની સક્રિયતા વધતી જાય તમે જો ઉદ્દીપક વાપરો તો સૌથી સક્રિય ઉદ્દીપક કેનો હોય તો અગિયારમાં સમૂહનો હોય ઉદ્યોગમાં વપરાતા ઉદ્દીપક તમારી ટેક્સ્ટબુકમાં ખાલી પાંચ છ જ એક્ઝામ્પલ છે પણ આપણે અહીંયા જેટલા આવે છે તમારી કેમેસ્ટ્રીની બુકમાં એટલા બધા જ એક્ઝામ્પલ અહીંયા લઈ લીધા છે બધા જ એક્ઝામ્પલ લઈ લીધા છે એકવાર જોઈ લેજો આમાં તમારે ખાલી જોવાનું જ છે પહેલું એક્ઝામ્પલ ક્યુ છે તો એમોનિયાના ઉત્પાદનની અબર પદ્ધતિ જ્યાં દબાણ બસો બાર તાપમાન ચારસોથી પાંચસો સેલ્સિયસ અને પ્રવર્ધક તરીકે મોલીબ્લેડમ ઓસ્વાલ્ડ પદ્ધતિ શેના માટે છે તો એમોનિયામાંથી શું બનાવવા માટેની છે નાઇટ્રિક એસિડ બનાવવા માટેની ઓસવાલ્ડ પદ્ધતિ છે જ્યાં ઉદ્દીપક તરીકે કોણ વપરાય પ્લેસ્ટિલાઇઝ એસ્બેસ્ટોસ અને તાપમાન કેટલું ત્રણસો આવી રીતે આવી રીતે આપણી પાસે કેટલા એક્ઝામ્પલ છે મિથેનોલનું ઉત્પાદન કેમાંથી થાય તો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનમાંથી મિથેનોલ બને ઉદ્દીપક તરીકે કોણ વપરાય જીન્ક ઓક્સાઇડ પ્રવર્ધક તરીકે કોણ વપરાય ક્રોમિક ઓક્સાઇડ આપણી પાસે ટોટલ બાવીસ કે ત્રેવીસ એક્ઝામ્પલ મેં લીધા છે જી તમે વાંચી લેજો તમને આ પીડીએફ મળે તો પીડીએફ એકવાર ખોલજો નિરાતે લખવી અને આ બધા જ એક્ઝામ્પલ આ બધા જ એક્ઝામ્પલ એકવાર લખવા અને વાંચવા કારણ કે આ બધા જ એક્ઝામ્પલ ક્યાંક ક્યાંક ઇમ્પોર્ટન્ટ છે તમને જી જીનીટમાં પણ પૂછાઈ શકે ટોટલ તમારી કેમેસ્ટ્રીમાં જેટલા ઇમ્પોર્ટન્ટ આવતા હતા પૂછાઈ શક્યા હતા એટલા છવ્વીસે છવ્વીસ ઔદ્યોગિક પ્રક્રિયાઓના ઉદ્દીપક અને ઉત્સ ઉદ્દીપક અને પ્રવર્તકોના એક્ઝામ્પલ આપણે લઈ લીધા છે તો આ ખાસ એકવાર જોઈ લેવું તમારે બરાબર હવે હવે આના પછીનો ટોપિક શું છે તો આપણે અહીંયા ક્યાં શેની વાત કરી તો ઉદ્દીપકની વાત કરી ઉદ્દીપકને કારણે ઉદ્દીપન ઉદ્દીપકને કારણે ઉદ્દીપન એટલે શું આ બધી પ્રક્રિયાઓ જે થતી હતી એમાં કોઈ જૈવિક પરિબળ જવાબદાર નહોતું આમાંથી જે ઉદ્દીપક આપણે બનાવવા એ ક્યાંથી બનાવ્યા હતા તો ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડમાંથી એવી રીતે બનાવેલા હતા જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા કરીને કૃત્રિમ રીતે બનાવેલું પણ જો જે ઉદ્દીપક તરીકે વર્તો હોય એ પદાર્થ કુદરતી બનેલો હોય તો એટલે કે આપણા શરીરમાં બનેલો હોય તો તો એને શું કહેવાય ઉત્સેચક કહેવાય મોસ્ટલી જે ઉત્સેચક છે એ સેના બનેલા હોય તો એ આપણા શરીરમાં પ્રાણીઓના શરીરમાં ફૂગમાં એમાં બેક્ટેરિયામાં આ ઉત્સેચક બનતા હોય છે શેનાથી બને તો જુદા જુદા પ્રકારના પ્રોટીન અને ડીએનએના મિશ્રણથી આવા પદાર્થો બનતા હોય જેને ઉત્સેચક કહેવાય ઉત્સેચકનું કામ શું છે હજી એકવાર સમજી લેજો ઉદ્દીપક અને ઉત્સેચક કેમ અલગ પડે તો ઉત્સેચક એટલે શું તો ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે ઉત્સેચક ક્યાં ભાગ લે જૈવ રાસાયણિક પ્રક્રિયા જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે શું તમારા શરીરમાં થતી તમારા કોષમાં થતી પ્રક્રિયાઓમાં ભાગ લે તો એને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય અને આ જે ઉત્સેચક છે એ કેવી રીતે બનેલા હશે તો શરીરમાં આપણા શરીરમાં ડીએનએ અને પ્રોટીનથી બનેલા હશે એ બહુ ભારે એક ભારે પ્રકારના અણુ હોય જે ઉત્સેચક હોય છે એ હંમેશા ભારે પ્રકારના અણુ હોય ભારે પ્રકારના અણુ એટલે શું એનું આણવીય દળ કેટલું હોય તો પંદર હજારથી એક લાખ જેટલું હોય એના આણવીય દળ પંદર હજાર ગ્રામ પર મોલથી એક લાખ ગ્રામ પર મોલ હોય તો એનો મિનિંગ શું થાય તો એનો મિનિંગ એવો થાય ખાલી એનો એક મોલ હોય ને એક મોલ તો એનું દળ કેટલું થાય થાય ગ્રામ એટલા ભારે અને કોમ્પ્લેક્ષ કમ્પાઉન્ડ હોય છે કોણ ઉત્સેચક એ જેમ સાદા ન હોય સાદા હોય શું કામ કારણ કે ઉત્સેચક પ્રોટીનથી બને છે પ્રોટીન એક પ્રકારનો શું છે પોલીમર પોલીમર હોય એ હંમેશા કેવા કમ્પાઉન્ડ થાય કોમ્પલેક્ષ કમ્પાઉન્ડ થાય એની કેવી ચેઇન હોય લાંબી જટિલ ચેઇન હોય બરોબર તો આપણે ઉદ્દીપક વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદ્દીપક વિશે કરવાનું છે પણ એ પહેલાં એક આપણો એક અગત્યનો ટોપિક છે આકાર વર્ણાત્મક ઉદ્દીપન એક અગત્યનો ટોપિક છે આકાર વર્ણાત્મક ઉદ્દીપન તો એના વિશે આપણે થોડીક વાત કરી લઈ આકાર વર્ણાત્મક ઉદ્દીપન એટલે શું જો ઉદ્દીપન પ્રક્રિયાનો આધાર ઉદ્દીપકના છિદ્રોના કદ છિદ્રોના કદ એટલે શું સાઈસ અને પ્રક્રિયકોના કદ પર હોય તો તેને તો તેને આકાર 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 તો તેને આકારત્મક ઉદ્દીપન કહે છે સિમ્પલ ગણવું હોય તો સિમ્પલમાં તમે એટલું સમજી લો કે આકાર વર્ણાત્મક એટલે શું કે તમે આમાં જે ઉદ્દીપક વાપરવાના છો ને ઉદ્દીપક છિદ્રાડું છે બીજું કઈ નહીં તમે આમાં જે ઉદ્દીપક વાપરવાના છો એ ઉદ્દીપક કેવા છે છિદ્રાળુ છે ઉદ્દીપક છિદ્રાળુ હોય એટલે એની અંદર જે છિદ્ર હોય છિદ્રની સાઇઝને આધારે ઉદ્દીપકમાં જે છિદ્ર હોય છિદ્રની સાઈઝને આધારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો વધશે રાસાયણિક પ્રક્રિયા ઉપર કઈ રીતે ઉદ્દીપક અસર કરશે એ બધું નક્કી થતું હોય તો એને આકાર વર્ણાત્મક ઉદ્દીપક કહેવાય સામાન્ય આકાર વર્ણાત્મક ઉદ્દીપક કયો છે તો જાયો છે સામાન્ય આકાર વર્ણાત્મક ઉદ્દીપક કયો છે તો ઝાયોલાઇટ ની રચના જેવી તો ઝાયોલાઇટ એક્ઝેક્ટલી એનું થ્રીડી સ્ટ્રક્ચર જુઓ ને એનું થ્રીડી સ્ટ્રક્ચર તો તમને મધપુડા જેવું લાગે નું થ્રી સ્ટ્રક્ચર મધપુડા જેવું લાગે બરોબર કે ભાઈ મધપુડામાં કેમ અંદર ખાચા ખાંચા હોય એવી રીતે ઝાયોલાઇટના સ્ટડી ચક્ચરમાં એમ જ હોય એમાં શું હોય ખાચા ખાચા હોય રાસાયણિક રીતે ઝાયોલાઇટને શું કહેવાય તો રાસાયણિક રીતે ઝાયોલાઇટનું નામ છે એલ્યુમિનો સિલિકેટ રાસાયણિક રીતે ઝાયોલાઇટનું નામ શું છે એલ્યુમિનો સિલિકેટ જેમાં શું થયું છે તો જે સિલિકેટનું સિલિકેટનું એસઆઈ ટુ સિલિકેટ એટલે શું છે એસઆઈ ટુ જે સિલિકેટનું ત્રિપરમાણીય સ્ટ્રક્ચર હતું ત્રિપરમાણીય રચના હતી એમાં અમુક સિલિકેટના પરમાણુનું સ્થાન અણુનું સ્થાન કોને લઈ લીધું એલ્યુમિનિયમે અને એલ્યુમિનિયમ એ સ્થાન લીધું એટલે કઈ રચના બની ગઈ ઝાયોલાઇટની બીજું કાંઈ એટલે કાંઈ નથી ઝાયોલાઇટ શું કરે તો ઝાયોલાઇટના છિદ્રને આધારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી થાય જો છિદ્ર મોટા તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રમાણે ઇફેક્ટ કરશે બીજું ઝાયોલાઇટનો મેન ઉપયોગ ક્યાં થાય તો ઝાયોલાઈટનો મેન ઉપયોગ યાદ રાખો પેટ્રો રસાયણ શુદ્ધિકરણ ક્યાં થાય પેટ્રો રસાયણ શુદ્ધિકરણમાં પેટ્રો રસાયણ વાળોલાઇટનો મોટો ઉપયોગ કરે છે બરોબર ક્યાં કરે છે એ લોકો ઝાયોલાઈટ નો મોટો ઉપયોગ આલ્કોહોલને ક્યાં કરે છે એનો મેઇન ઉપયોગ આલ્કોહોલને સીધે સીધું આલ્કોહલને સીધે સીધું કેમાં ફેરવે છે ગેસોલિનમાં આલ્કોહોલને સીધે સીધું ગેસોલિનમાં ફેરવે છે અને ન્યા કયો ઝાયોલાઇટ વપરાય છે જેડ એસ પ્રકારનો ઝાયોલાઇટ વપરાય છે હવે આપ તમને એમ થાય શું ઝાયોલાઇટ કૃત્રિમ જ હોય તો નહીં ઝાયોલાઇટ કુદરતી હોય અને કૃત્રિમ પણ હોય બે પ્રકારના ઝાયોલાઇટ ઉપયોગી છે ઝાયોલાઇટમાં મેઇન વસ્તુ ઉપયોગી કી છે તો મેં તમને હજી મેઇન હતું ને એ બધું લખી જ દીધું છે બરાબર અને જે બાકીનું છે એ આપણે જોઈ લઈ તો પેલું જે ઉદ્દીપનીય પ્રક્રિયામાં ઉદ્દીપકની છિદ્ર રચના પ્રક્રિયકનું કદ અથવા નિપજના અણુઓ પર આધાર રાખે છે તેના આકાર વર્ણાત્મક ઉદ્દીપન કહે છે ઝીઓલાઈટ સારા પ્રકારના વર્ણાત્મક ઉદ્દીપકો છે તેમની રચના કેના જેવી છે મધપુડા જેવી છે ઝીઓલાઇટ એ રાસાયણિક દ્રષ્ટિએ શું છે તો રાસાયણિક દ્રષ્ટિએ શું છે એલ્યુમિનો સિલિકેટ છે તેની રચનામાં ત્રિપરમાણીય જાડી રચનાનો સિલિકેટ હોય છે જેમાં સિલિકોન પરમાણુનું એલ્યુમિનિયમ પરમાણુ વડે શું થયેલું હોય વિસ્થાપન થયેલું હોય એ એ આપણે કાંઈ ડિટેલમાં એમાં નથી જવાનું મેઇન વસ્તુ શું છે ભાઈ ઝાયોલાઇટને જ્યારે સોરી ઝીઓલાઇટને જ્યારે ઉપયોગમાં લેતા હોય જ્યારે ઝીયોલાઇટ અથવા ઝાયોલાઇટને જ્યારે ઉપયોગમાં લેતા હોય ત્યારે શું કરવામાં આવે છે ઝીઓલાઇટને ઉપયોગમાં લીધા પહેલાં શું કરવામાં આવે તો હંમેશા એ બહુ સારો એવો અધિશોષક છે સારો એવો અધિશોષક હોય એટલે એની સપાટી ઉપર એન ટુ અને ભેજ થોડા ઘણા પ્રમાણમાં હોય જ ઝીઓલાઈટમાં એન ટુ ઓટુ અને ભેજ થોડા ઘણા પ્રમાણમાં હોય જ એટલે એને શૂન્ય ગરમ કરવામાં આવે જેથી જે એન ઓટુ કે ભેજ જે ચોટેલો છે એના સપાટી ઉપર એ શું થઈ જાય દૂર થાય અને પછી એનો ઉપયોગ કરવામાં આવે છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ રિમેમ્બર ખાસ યાદ રાખજો એના છિદ્રો જે આપણી પાસે અવેલેબલ ઝીઓલાઇટ છે એના છિદ્રોની સાઇઝ કેટલી હોય તો બસો સાઠ પાઇકોમીટરથી સાતસો ને ચાલીસ પાઇકોમીટર હોય છે જો જો પ્રક્રિયકોના અણુઓનું કદ કે પરમાણુઓનું કદ આ છિદ્રો કરતાં નાનું હોય આ છિદ્રો કરતાં નાનું હોય તો જ ઝીઓલાઈટ તમે શું કરી શકો યુઝ કરી શકો બાકી આ યુઝ થાય નહીં શું કામ કારણ કે કદ નાનું હોય તો જ એ છિદ્રની અંદર અધિશોષણ પામી શકે ને કદ મોટું હોય તો અધિશોષણ પામવાનું જ નથી અધિશોષણ પામવાનું નથી તો આને કંઈ કામ જ નથી કર્યું આનો ઉપયોગ જ આપણે સેના માટે કરવાના છીએ લાઇટનો તેનો ઉપયોગ જ આપણે ઉત્સેચક તરીકે સોરી ઉદ્દીપક તરીકે કરી છે તો ઉદ્દીપક તરીકે ક્યારે કામ આવે તો જ્યારે બીજા કણોને પ્રક્રિયકના કણોને પોતાની સપાટી ઉપર શું કરાવી શકે અધિશોષિત કરાવી શકે અધિશોષિત તો જ થાય જો એનું કદ આનાથી કેટલું હોય નાનું હોય એટલે કે આપણે કયો જીઓ વાપરવો તો એનો આધાર કેના ઉપર રહીએ તો તમારે પ્રક્રિયકોના કદ જોવા પડે એનાથી કેવો વાપરવાનો મોટા છિદ્રોવાળો વાળો જ જીઓ વાપરવાનો જીઓલાઇટ ઉદ્દીપકની પ્રક્રિયાને પ્રક્રિયક અને નીપજના કદ ઉપર આધાર રાખે છે આથી જ તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહેવાય પેટ્રોલ રસાયણમાં સમઘટિકરણ અને હાઇડ્રોકાર્બનના વિભંજનમાં તે વપરાય આ આપણું ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધું જેડ એસ એમ ફાઈવનો ઉપયોગ શું છે તાલકોલનું નિર્જલન કરી સીધું જ તમને શું મળી જાય નું નિર્જલીકરણ થઈ સીધું જ તમને ગેસોલિન પેટ્રોલ મળે છે ઝીઓલાઇટ એક પ્રકારના એલ્યુમિનો સિલિકેટ છે એનું સામાન્ય સૂત્ર શું છે તો એમએક્સ એન એલ ટુઓ એક્સ એસઆઈ ઓ ટુ ફોર વાય અને એમ એચ ટુ ઓ જેમાં ક્યાં એમ એટલે આયન હોય ક્યાં હોય તો એનએ પ્લસ હોય કે પ્લસ હોય એ પ્લસ આયન હોય પછી એક્સ એટલે શું તો એલ્યુમિનો Al2O3 એ એલ થ્રીની સંખ્યા વાય એટલે શું તો એસઆઈ ની સંખ્યા આ સૂત્ર તમે આના એક્ઝામ્પલ જુઓ ને એટલે તમને સારી રીતે આ આ સૂત્ર આ એક્ઝામ ઉપરથી સમજાઈ જાય સારા એક્ઝામ્પલ ઉપરથી સમજાઈ જાય આ જાણીતા જે ઝાયોલાઇટ હતા એના તમને એક્ઝામ્પલ લીધા છે તો પેલું શું આવે એ ઓનાઇટ એમાં કોણ છે ધાતુ તરીકે આગળ સોડિયમ અને પોટેશિયમ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ ચાર પ્રકારના ધાતુ છે એલ ટુ ઓ ટુ એના કેટલા છે બે એસઆઈ ઓુ નાય બે અને પાણીના કેટલા છ આગળ જાઉં જેમી લેનાઇટ ફાઉઝા સાઈટ આ કુદરતી છે આ યાદ શું રાખવાનું ખાલી આનું નામ જ છે તમારે સૂત્રમાં ખાલી મેં જાણકારી માટે લખ્યું છે તમારે નામ જ યાદ રાખવાનું છે કે ભાઈ આજી ફાઉઝા સાઈટ છે ને એ કુદરતી ઝીઓ લાઈટ છે અને જે આ લીંદે છે એ કેવો છે કૃત્રિમ છે એનું નામ શું છે લિંધે એ એ કૃત્રિમ છે આ એનું સૂત્ર બરોબર પણ એ સૂત્રનું કાંઈ કામ નથી આપણે નામનું યા કામ છે આ કૃત્રિમ આ કુદરતી કદાચ પૂછાય તો બરાબર ચાલો હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આપણે શું જોવાના છીએ તો ઉત્સેચકની મદદથી ઉદ્દીપન કઈ રીતે થાય એટલે કે જેવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્સેચક કઈ રીતે મદદ કરે તે ડિટેલમાં અભ્યાસ કરશું ઓકે થેન્ક યુ